नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आजे तारीख 24 एप्रिल 2023, आजना सांजना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं। राज्यमां फरी भावठाणी आगाही करवामां आवी छे। आगामी 4 दिवस माटे खेडूतो माटे अति भारे, गुजरातमां फरी गाजवीज साथे पड़शे वरसाद। जोईए संपूर्ण अपडेट, चेनलमां नवा हो तो सब्सक्राइब करी लेजो। 25 થી 28 એપ્રિલ વચ્ચે વરસાદની શક્યતા રહેલી છે। ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમજ મે મહિનામાં પણ એક બંગાળના ઉપસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સિસ્ટમ બનવાની છે। હવામાન વિભાગ દ્વારા 25 થી 28 વચ્ચે કમોસમી વરસાદ થાય તેવી શક્યતા। 26 તારીખે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। અંબાલાલ પટેલે પણ પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું કે 27 થી 3 મે વચ્ચે વરસાદની શક્યતા બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે। અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે ગાજવીજ વધારે વરસાદ થશે, તેમજ કરા પડવાની પણ શક્યતા। 2 તારીખથી 8 મે વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે, તો 25 મે થી 10 જૂન અરબસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થશે, ઓમાન તરફ ફંટાશે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતા રહેલી છે। 26 અને 27 તારીખે ખાબકી શકે છે કમોસમી વરસાદ। 26-27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની શક્યતા, સાથે સાથે ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા રાજ્યમાં હીટવેવની પણ શક્યતા રહેલી છે। 24-25 એપ્રિલે હીટવેવ, 26-27 તારીખે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના મંડાણ થશે। હવામાન વિભાગે હીટવેવની સ્થિતિમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે। 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવું, જેથી કરીને ડિહાઈડ્રેટ ના થાય, પાણી પણ વધારે પડતું પીવું। કમોસમી વરસાદમાં ભારે પવન હોવાના કારણે કૃષિ પાકને નુકસાન થશે। કૃષિ પાકોનું જે કાંઈ કામ હોય તે ખેડૂતોએ તાત્કાલિક પતાવી લેવું જોઈએ। તો ખેડૂત મિત્રો, આ હતા સાંજના 5:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટમાં, જોતા રહેજો।